पेपर लीक मुद्दे डीजीपी शिवानंद झा प्रेस कॉन्फरन्स संबोधी रहा है। सीधा छे त्यां सरकारे आवी पण जाहेरात करी छे कि ज्यारे आगामी दिवसों में ज्यारे परीक्षा लेवाशे त्यारे एसटीना आपने कोई एक सिस्टम ईजाद करीशुं जेनाथी जे परीक्षार्थीओ छे ने एसटीने फ्री सेवा मळे। आना पछी पुलिस तपास में लागी छे, स्थानिक पुलिस एसपी गांधीनगर नी टीमो एमां लागी छे अने एना जोड़े अमदावाद शहरना क्राइम ब्रांच तेमज एटीएस एने जोड़ी देवामां आवेलो छे अने जिल्लाओने एसओजी साथे संलग्न रहीने अमारे पासे माहिती छे कि आना पाछळ कोण हतुं અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે ટૂંક સમયમાં એક પછી એક અમે ઝડપી લેશું। આજે આ બાબતની ફરિયાદ ડ્રાફ્ટિંગ થઈ રહી છે અને દાખલ થઈ જશે અને તપાસ ઝડપથી થાય અને વેગવંતી બને અને એમાં જે જે ઇન્વોલ્વ છે બધાના પકડવામાં આવે અને એમાં જે મેક્સિમમ પોસિબલ જે સેક્શન્સ અમે લગાડી શકીએ એ લગાડવાના છીએ। જ્યારે પકડાશે ત્યારે તમને બધું આ બાબતની બ્રીફિંગ જે છે એસપી ગાંધીનગરના કહેવામાં આવેલો છે। સમયાંતરે જે કંઈ બન્યું છે એ ટ્રાન્સપરન્સી સાથે અમે મીડિયા સાથે શેર કરીશું। લગભગ 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ આજે નિરાશ થઈને પાછા ફર્યા, જે અધિકારી છે તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું જ્યારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક રાજનૈતિક નિવેદનો પણ આવી રહ્યા છે। આ પ્રકારે જ્યારે પેપર લીક થતું હોય કેટલી ગંભીર ઘટના આપ પોતે માનો છો અને જે તપાસના આદેશો અપાયા છે, જે રીતની ફરિયાદ નોંધવાની અત્યારે કામગીરી થઈ રહી છે, કેટલી જલ્દી આ કામગીરી પૂર્ણ થશે માની શકાય? અમે માનીએ છીએ કે અમે બહુ ઝડપથી આ તપાસ પૂરું કરી લઈશું અને જે લીક થઈ છે એમાં પણ અમે ઇન્ક્વાયર કરવાના છીએ કે કઈ રીતે બન્યું છે, આનું પુનરાવર્તન ફરી ના થાય એના માટે અમારે શું શું કરવું જોઈએ એ દિશામાં પણ અમારે તપાસ સાથે અમારી શોધ ચાલુ છે। સિસ્ટમ ચેન્જ થશે એવું માની શકાય, કારણ કે જે પ્રકારે આ પેપરના જવાબો બહાર આવ્યા છે તો હવે સિસ્ટમમાં કોઈ ચેન્જ લાવવામાં આવશે? કારણ કે જે પેપર લીક થયા છે તો એમાં ક્યાંક ને ક્યાંક ખામી આપ માનો છો ખરા? સ્વાભાવિક છે કે કોઈ જગ્યા ચૂક થઈ હોય તો જ આ થયા છે અને ચૂક જે જગ્યા થયેલી હોય એ આપણે વ્યવસ્થિત રીતે એના ઉકેલ લાવીશું। થેન્ક યુ, થેન્ક યુ સો મચ। તો ડીજીપી શિવાનંદ ઝા પ્રેસ કોન્ફરન્સ સંબોધીને તેમણે કીધું કે વહેલામાં વહેલી તકે આ પાછળ જે પણ આરોપીઓ હશે તેમને સામે લાવીશું અને તેમને ધરપકડ કરીશું અને ફરીવાર આ પ્રકારની જે પેપર લીકની જે ઘટના છે તે ન બને તે માટે સજાગ રહીશું અને વધુમાં વધુ જે સિસ્ટમ છે તેને મજબૂત કરવામાં આવશે। પેપર લીક મામલે પોલીસ તપાસમાં લાગી ગઈ છે અને આ પરીક્ષા ટૂંક જ સમયમાં લેવાશે તેની પણ જાહેરાત ડીજીપીએ કરી છે। પેપર લીક મામલે ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ થઈ ગઈ છે।